સમાચારોની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોથી કરીએ કે જ્યાં ભાજપના વધુ એક નેતા પક્ષ સાથે બળવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. માણાવદરમાં જવાહર ચાવડાની સમર્થકો સાથે બેઠક મળી છે. અરવિંદ લાડાણીએ કરેલી ફરિયાદ બાદ આ બેઠક મળી છે. ચાવડાએ ચૂંટણી સમયે પક્ષ વિરોધી કામ કર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જો કે હવે આ બેઠકની અંદર આગામી રણનીતિ નક્કી કરવા માટે ચર્ચા કરાશે. ઓનલાઈન પર કેતન ઉજા જોડાયા છે. કેતન, ભાજપના વધુ એક નેતા પક્ષ સાથે બળવાના મૂડમાં જોવા મળી રહ્યા છે, બેઠક કરવામાં આવી છે, શું વિગતો? ચોક્કસ, કે જે રીતે ચૂંટણી સમયે જે અરવિંદ લાડાણીએ જે ફરિયાદ કરી હતી, સીઆર પાટીલને પત્ર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે જે જવાહર ચાવડા છે, પૂર્વ કેબિનેટ મંત્રી, તેમના પુત્ર અને તેમના પરિવારજનો દ્વારા જે છે તે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી હતી, અરવિંદ લાડાણીને હરાવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, તેને લઈને જે છે તે બેઠકનો દોર શરૂ કર્યો હતો. અને જવાહર ચાવડા હતા તે અમેરિકા ગયા હતા, ત્યારબાદ ફરીથી તે પર આવી ગયા છે અને ગઈકાલે તેમને પોતાના સમર્થકો સાથે છે તે બેઠક કરી હતી અને આગામી રણનીતિ અંગેની જે છે સમગ્ર અંગે ચર્ચા કરવામાં. સમર્થકો સાથે આ બેઠક એટલે કે આગામી સમયમાં વધુ એક નેતા જે ભાજપથી બળવાના મૂળમાં છે. ચૂંટણી સમયે અનેક નેતાઓની નારાજગી સામે આવી છે, અનેક નેતાઓએ પીછેહઠ પણ કરી છે અને હવે જ્યારે જવાહર ચાવડા તરફથી સમર્થકો સાથેની આ બેઠક મળી રહી છે ત્યારે અનેક તર્ક વિતર્કો, અનેક અટકણો જોવા મળી રહી છે. જો કે હવે કયા પ્રકારની રણનીતિ ઘડવામાં આવે છે તે જોવું રહ્યું. હાલ તો જવાહર ચાવડા તરફથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપમાં ઘણા સમયથી અનેક નેતાઓ જે આંતરિક વિખવાદ ઉડીને આંખે વળગી રહ્યો છે. આ મુદ્દે આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાયા છે. મનીષ, ભાજપની અંદર છેલ્લા ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યા છે, અનેક નેતાઓની નારાજગીરી સામે આવી છે, હવે જવાહર ચાવડા તરફથી પણ ભાજપની અંદર બળવો પુકારવાના મૂડમાં હોય તે લાગી રહ્યું છે. કારણ કે અત્યારે જે પ્રકારે માહિતી મળી રહી છે એમાં એવું બિલકુલ ઉડીને આંખે વળગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલતા હતા જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી. આખી લોકસભાની ચૂંટણીમાં ક્યાંય ન દેખાય એની વારંવાર પક્ષના કાર્યકરો ફરિયાદ કરી અને ત્યારબાદ જ્યારે પક્ષ પલટાની સિઝન આવી, પોતે પણ મૂળ કોંગ્રેસી ગોત્રના છે, ખૂબ રહીશ છે, કારણ કે ખાનદાની બહુ જ સુખી સંપન્ન પરિવારમાંથી પણ તેઓ આવે છે અને એટલા જ માટે જ્યારે 2017 અને ત્યારબાદ 2019ની જે ચૂંટણી થઈ હતી પેટા ચૂંટણી, એમાં પણ એક વસ્તુ બહુ જ ઉડીને આંખે વળગી હતી કે એમાં જવાહર ચાવડાની રહી અને એમણે કરેલા પ્રધાનમંત્રી મોદી માટેની જે ટિપ્પણી અને નિવેદનો હતા. પરંતુ ત્યાર પહેલાં જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને એ વખતે જ્યારે ભાજપમાં એમને સીધે સીધું કેબિનેટ મંત્રાલય મળ્યું હતું એટલે ભારતીય જનતા પાર્ટીના જ પાયાના કાર્યકર્તાઓને એ વાત નહોતી ગમી હતી. પરંતુ ત્યારબાદ જ્યારે એમની ટિકિટ કાપવામાં આવી, એમને ઘરે બેસાડવામાં આવ્યા અને એમના પછી એમના છેલ્લા લાંબા સમયથી તો નારાજ ચાલતા હતા ભાજપથી અને લોકસભાની ચૂંટણીમાં ક્યાંય પણ પ્રચારમાં ન દેખાય એના માટેની વારંવાર રજૂઆતો થઈ. પરંતુ છેલ્લી ઘડીએ એમના દીકરા રાજ ચાવડાનો એક ઓડિયો ક્લિપ વાયરલ થાય છે અને એમાં સીધી રીતે અરવિંદ લાડાણીને હરાવવા માટેની વાત કરે છે. અરવિંદ લાડાણી જે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને એમને હરાવવા માટેની એમણે જે વાત કરી, એમની ઓડિયો ક્લિપ એકદમ સામે આવી હતી. એ જ વાતને લઈને ભારતીય જનતા પાર્ટીમાં તાજા આવેલા અરવિંદ લાડાણીએ ફરિયાદ કરી હતી, પક્ષને એમાં એમની સામે આકરા પગલાં ભરવા માટેની વાત કરી હતી અને આ જ વાત કદાચ ગંભીરતાથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના રિઝલ્ટ આવે ત્યારબાદ એના માટે વિચારે. પરંતુ એ પહેલાં જ જ્યારે પોતાના સમર્થકો સાથે જવાહર ચાવડાએ બેઠક કરી છે એના ઘણા બધા તર્ક નીકળી રહ્યા છે. કારણ કે લોકસભાની ચૂંટણીમાં પણ એવું કહેવાતું હતું કે એક ખુલીને કોંગ્રેસમાં જોડાય તેવું પણ એક અટકળો વહેતી હતી, પરંતુ એના પર પૂર્ણવિરામ વાગ્યું. જવાહર ચાવડા તરફથી પણ એક નિવેદન આવ્યું, ખુલીને નહીં પરંતુ એમના સમર્થકો દ્વારા એ વાત કહેવામાં આવી કે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં છે, ભાજપના કાર્યકર્તા છે અને ભાજપની સાથે જ રહેશે. પરંતુ જ્યારે ચૂંટણી છે અને રાજનેતાઓની હરકતો જ ઘણું બધું કહેતી હોય છે, કારણ કે જ્યારે તમે ખુલીને મેદાનમાં નથી હોતા, તમે કંઈ જ બોલતા નથી હોતા અને જ્યારે તમારી જરૂર હોય છે પાર્ટીને ત્યારે તમે પગ પાછા કરો છો, તો એવા સમયે તમારું જે ચરિત્ર છે તે પાર્ટીના કાર્યકર્તાઓથી લઈને નેતાઓ સુધી નોંધ લેવાતી હોય છે. જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, કોંગ્રેસમાં દિગ્ગજ હતા એટલા માટે ભાજપે એમને સારું પદ આપ્યું, પ્રતિષ્ઠા આપી. પરંતુ જ્યારે લોકસભાની ચૂંટણીમાં એમની નારાજગી બિલકુલ આંખોની સામે રહી, કારણ કે એમને પણ લોકસભા લડવાની વાતો હતી, ત્યારબાદ પોતાની વિધાનસભાની જે બેઠક હતી એમાં પણ પોતે લડવાના અભરખા હતા અને રાજનીતિ પણ એ મહત્વાકાંક્ષાઓનો ખેલ છે અને એટલા જ માટે જવાહર ચાવડા જે છે એમના સામે ભાજપ કોઈક એક્શન લે એના પહેલાં જ કંઈક નવા જૂની કરે તો બેમત નહીં. કારણ કે એમને જે સમર્થકોને પૂછ્યું છે કે હવે આપણે શું કરવું અને છેલ્લી ઘડીએ જે અંતરાત્માનો અવાજ આપણને બધા નેતાઓ પાસેથી સાંભળવા મળતો હોય છે, તો નવાઈ નહીં રહે કે એવો જ કોઈ અંતરાત્માનો અવાજ એમને પણ સાંભળવા મળે. જી બિલકુલ મનીષ, કારણ કે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની અંદર આ પ્રકારે વિવાદો જોવા મળી રહ્યા છે. આગામી સમયમાં હવે જવાહર ચાવડા કયા પ્રકારનો નિર્ણય લે છે તે જોવું રહ્યું. સમગ્ર વિગતો બદલ આભાર.